स्टार विनायक भारत में आपका स्वागत है। आइए बढ़ते हैं खबरों। बहुत समय नवाबी नगरी से चील चिल्लाती धूप में गर्मा गर्म खबर, कहीं खुशी कहीं गम। आज खंभात लोकसभा के उम्मीदवार अमित भाई चावड़ा और महेंद्र सिंह परमार ने बाइक रोड शो किया। खंभात शुभ लक्ष्मी मिलखोड़ियार माता के मंदिर से नमन करते हुए रोड शो का आगाज किया और करीब पूरे खंभात में रोड शो के दौरान काफी भारी संख्या में लोग जुड़े और अमित चावड़ा जी और महेंद्र सिंह परमार का जगह जगह फूलमाला से लोगों ने स्वागत किया और अपनी जीत का दावा किया। अमित भाई ने कहा कि इस बार खंभात की जनता परिवर्तन लाने जा रही ही। आइए सुनिए अमित भाई ने क्या कहा। खंभात से दीवान हुसैन शाह की रिपोर्ट। અમિત ભાઈ શું કેવું છે આપણે ખંભાતની પબ્લિક વિશે? ખંભાત ખાતે સમગ્ર શહેરમાં જનસંપર્ક રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું, આપ સૌ એના સાક્ષી રહ્યા છો। ટાંકા ખંભાતમાં તમામ જાતિ વર્ગ વિસ્તારના લોકોએ ઉમળકા સાથે જે આવકાર આપ્યો છે, જે ચહેરા પર સ્મિત સાથે સમર્થનનો અહેસાસ આપ્યો છે, એનાથી હું ચોક્કસ કહું છું કે આ જિલ્લામાં ખંભાત વિધાનસભાની પેટાચૂંટણી પણ કોંગ્રેસ જીતશે અને આણંદ જિલ્લામાં પણ સૌના આશીર્વાદ કોંગ્રેસને મળવાના। પ્રજા પરિવર્તન કરવા માટે મતદાન કરવા જઈ રહી છે અને ખાસ કરીને ખંભાતની પ્રજા, જેમણે પ્રજા અને પક્ષ બંનેના વિશ્વાસનો વેપાર કરી, પક્ષ પલટો કરી અને આ ખંભાતની નામોશી આખા ગુજરાતને દેશમાં થાય એવું કૃત્ય કર્યું છે, એવા વિધાનસભા ભાજપના ઉમેદવારને આ ખંભાતની જનતા બરોબર પાઠ ભણાવવાનું મન બનાવી ચૂકી છે। તમે આવનારા દિવસોમાં જોશો કે આખા દેશમાં જે પરિવર્તનની લહેર છે, સૌથી પહેલાં આણંદથી શરૂઆત થશે અને ઇતિહાસ રહ્યો છે કે જ્યારે જ્યારે આણંદ લોકસભા સીટ કોંગ્રેસ જીતી છે ત્યારે સમગ્ર રાષ્ટ્રમાં પણ કોંગ્રેસના નેતૃત્વવાળી સરકાર બની છે। ખંભાતની પ્રજા જો તમને જીતાડે, દેશમાં કોંગ્રેસની સરકાર બનવા જઈ રહી છે। ખંભાતની પ્રજા જો તમને જીતાડે તો ખંભાતની પ્રજા માટે તમે શું કરશો? ખંભાતને સમૃદ્ધ બનાવવા માટે, વિકસિત બનાવવા માટે, અહીંયા ધંધા રોજગારનું ઉત્તેજન મળે, ખંભાતનું જે વર્ષોનું સ્વપ્ન છે કે ખંભાતનું બંદર પુનઃધંધું થાય, એના માટે પણ સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા સર્વે કરાવી, પ્રોજેક્ટ બનાવી એની ઝડપથી કાર્યવાહી થાય એવો અમારો પ્રયત્ન રહેશે। ખાસ કરીને ખંભાત શહેર મીઠા પાણી માટે વર્ષોથી તરસી રહ્યું છે અને ખંભાતમાં મીઠા પાણીની વ્યવસ્થા થાય, વાલમાં જે સિંચાઈનું પાણી નથી મળતું, બાલમાં સિંચાઈનું પાણી પણ મળે, અહીંયાના જે અકીક ઉદ્યોગ છે એને પણ કઈ રીતે વૈશ્વિક ફલક પર વધારે પ્રોત્સાહન અને ઉત્તેજન મળે એવા પણ પ્રયત્નો થશે, અહીંના યુવાનોને રોજગાર મળે, સારી શિક્ષણની વ્યવસ્થાઓ થાય, સારી આરોગ્યની સેવાઓ ઊભી થાય। ખંભાતનો બાલમાં જે ઘઉં એની પેટન્ટ છે, એ બાલના ઘઉંની પણ આખા વિશ્વમાં જે ડિમાન્ડ છે એને કઈ રીતે વધારે આગળ લઈ શકાય, એ યુવાનો હોય, મહિલાઓ હોય, નાના મોટા વેપારીઓ હોય કે ખેડૂતો હોય, આ તમામનો ઉત્કર્ષ માટેના જે પણ વર્ષનો ખંભાતના પ્રયત્ન છે, આવનારા સમયમાં ખંભાતની જનતાના આશીર્વાદ લઈ એના ધારાસભ્ય અમારા મહેન્દ્રસિંહભાઈ અને લોકસભામાં બંનેમાં આશીર્વાદ મળે ત્યાર પછી આ વિસ્તારને અમે પ્રાયોરિટી પર લઈ જે પણ પેન્ડિંગ પ્રશ્નો છે એના ઉકેલ માટે પૂરા દિલથી પ્રયત્નો થશે।